આજે આપણે જે વાત કરવાના છે ટોપિક જે છે પર્ટીક્યુલરલી છે વિકૃતિ મ્યુટેશન. સૌથી પહેલા તો શબ્દનો મતલબ સમજીએ કે વિકૃતિ એટલે કે મ્યુટેશન છે શું, બરાબર. હવે જ્યારે મિનિંગ ઉપર જઈએ છીએ ત્યારે થોડો થોડો એનો નામ છે એના પરથી જ મને કાઢી લે વિકૃત, બરાબર. સામાન્ય રીતે વિકૃત છે એના પરથી વિકૃત એવું શબ્દનું નામ આપણે આપીએ છીએ. વિકૃત એટલે એવું કે જે સામાન્ય કરતા કંઈક અલગ પ્રકારનું છે એને આપણે વિકૃત કહીએ છીએ. અને મોટા ભાગે જ્યારે વિકૃતિ એવો શબ્દ આપણે વાપરીએ છીએ ત્યારે એનો મિનિંગ એવો થાય છે કે એ મોટા ભાગે નુકસાનકારક છે, બરાબર. તો જેને આપણે વિકૃતિ કહી શકીએ. નહીતર ઘણી વાર એવું પણ બનતું હોય કે વિકૃતિ છે એના કારણે ઉદ્વિકાસ થાય છે અને એ સજીવ માટે ફાયદાકારક પણ હોય છે, બરાબર. હવે પહેલી વાત તો એ કે વિકૃતિ છે એ શાના કારણે થાય છે, મુખ્ય કારણ શું છે એની પાછળ. તો એ પહેલી વાત કરી આપણે અહીંયા આગળ કે કોઈ પણ વસ્તુ છે એને અભિવ્યક્ત કરવી છે આપણે મનુષ્યના શરીરની અંદર કે પછી કોઈ પણ સજીવ પૃથ્વી ઉપર હાજર છે એની અંદરથી કોઈ પણ વસ્તુ છે એને એક્સપ્રેશનમાં લાવવી છે એટલે અભિવ્યક્ત કરવી છે. તો એનો કંટ્રોલ કોની પાસે છે? ઓલમોસ્ટ આટલા લેક્ચર જોયા હોય તો તમને લોકોને આઈડિયા હશે જ કે આપણો કોષ જે છે, બરાબર, ખાસ કરીને આપણે યુકેરીયોટિક કોષ છે એના માટે વાત કરીએ છીએ. તો આપણો કોષ જે છે એની અંદર તમે જુઓ તો એમાં કોષ કેન્દ્ર છે, કોષ કેન્દ્ર પટલ છે, બરાબર. અને એ કોષ કેન્દ્ર પટલ જે છે એની અંદર આપણે શું જોઈએ છે તો કે ડીએનએ સ્વરૂપે જનનીક દ્રવ્ય હાજર છે એ જોઈએ છે, રાઈટ. હવે આ ડીએનએ જે છે એ કોષ વિભાજનની પ્રક્રિયા દરમિયાન શરમાં રૂપાંતરિત થાય તો કે એ પોતે રંગસૂત્રના સ્વરૂપમાં રૂપાંતરિત થાય છે. અને રંગસૂત્રના સ્વરૂપમાં રૂપાંતરિત શા માટે થાય છે તો કે જે બે કોષો એટલે કે એક કોષમાંથી જે બે કોષ બનવાની પ્રક્રિયા છે, બરાબર, કે બે કોષ બનવાની પ્રક્રિયા છે એ દરમિયાન જનનીક દ્રવ્ય જે છે એની સરખા પ્રમાણમાં વહેંચણી થઈ શકે એટલા માટે અહીંયા આગળ રંગસૂત્ર સ્વરૂપની અંદર કોષ વિભાજન દરમિયાન જનનીક દ્રવ્ય છે એ રૂપાંતરિત થતું જોવા મળે છે, રાઈટ. પહેલો કોન્સેપ્ટ આપણો આજ ક્લિયર હોવો જોઈએ, ઓકે. હવે જ્યારે તમે આ સ્વરૂપ જુઓ છો ત્યારે કોષ વિભાજનની અંદર ખાસ કરીને પૂર્વાવસ્થા જુઓ, કોઈ પણ કોષની પૂર્વાવસ્થા જુઓ. મોટા ભાગે આપણે વાત કરીએ છીએ યુકેરીયોટિક કોષ, બરાબર. તો એની પૂર્વાવસ્થા દરમિયાન આપણને રંગસૂત્રો જોવા મળે છે અને આ રંગસૂત્રો જે છે એ કંઈક આવા પ્રકારનું સ્વરૂપ ધરાવતા હોય છે, બરાબર. ત્યારબાદ તમે જુઓ તો એ રંગસૂત્ર છે એ જ્યારે લિંગી કોષો ઉત્પન્ન કરે છે એટલે કે સેક્સ સેલ પ્રોડ્યુસ કરે છે એટલે કે શુક્રકોષ અને અંડકોષ ઉત્પન્ન થાય છે ત્યારે. ઓલમોસ્ટ આપણને ખબર છે કોષ વિભાજન છે અને મુખ્યત્વે આપણે બે વિભાગની અંદર વહેંચીએ છીએ, એકને કહીએ છીએ સમવિભાજન એટલે કે માઇટોસિસ અને બીજું છે એને આપણે કહીએ છીએ અર્ધીકરણ. અર્ધીકરણ એટલે મિયોસિસ, બરાબર. તો જે લિંગી કોષો ઉત્પન્ન થાય છે ખાસ કરીને મનુષ્યની અંદર જેને આપણે કહીએ છીએ શુક્રકોષ, ન હોય તો એની અંદર ઉત્પન્ન થાય છે એટલે કે સ્પર્મ સેલ્સ, અને માદા હોય તો એની અંદર જે ઉત્પન્ન થાય છે એને આપણે કહીએ છીએ અંડકોષ એટલે કે એક સેલ અથવા તો ઓવમ, રાઈટ. આપણે જોયું છે અને તમે જુઓ તો અર્ધીકરણની પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતા જે આ કોષો છે એની અંદર ચોક્કસ પ્રકારે પ્રક્રિયા જોવા મળે જેને આપણે કહીએ છીએ વ્યક્તિકરણ, ક્રોસિંગ ઓવર. શું કહીએ છીએ ને? વ્યતિકરણ એટલે કે ક્રોસિંગ ઓવર, ઓકે. એક્ચ્યુઅલીમાં જો ક્રોસિંગ ઓવરની પ્રોસેસ જોઈએ ને તો એની અંદર શું જોવા મળે તો કે એની અંદર આપણે એવું જોઈએ છે કે ધારો કે અહીંયા આગળ આ જોડીમાં રહેલા બે સમજાત રંગસૂત્રો છે. સમજાત રંગસૂત્રો છે એટલે ઓલરેડી તમને આઈડિયા છે અને એનું વ્યતિકરણની પ્રક્રિયાની અંદર પાર્ટિસિપેશન થાય છે. તો સામાન્ય રીતે જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે આ બંને રંગસૂત્રો છે એ ત્રાક તંત્રની મદદથી સામે સામેના પક્ષથી ખેંચાણ અનુભવે છે અને અહીંયાથી આ જે એક્ઝિટ પાર્ટ છે ત્યાંથી બંને છૂટા પડે છે અને એકબીજા સાથે ટુકડાઓની અદલાબદલી કરે છે. એટલે અહીંયા આગળ બ્લુ કલરનો પાર્ટ આવી જશે બ્લેક કલરમાં અને એની સામે જ અહીંયા આગળ જે બ્લુ કલર છે ત્યાં આગળ બ્લેક કલરનો પાર્ટ આવી જશે. આ રીતે કઈ પ્રક્રિયા જોઈએ છે જેને આપણે વ્યતિકરણની પ્રક્રિયા કહીએ છીએ.
સામાન્ય કિસ્સાઓ કે જેની અંદર મનુષ્ય છે એ નોર્મલ વ્યક્તિ તરીકે અને બધી જ લાક્ષણિકતાઓ સામાન્ય છે એવા પ્રકારે છે ત્યારે તમને આવા પ્રકારની વિકૃતિઓ જોવા મળતી નથી બરાબર પણ વિકૃતિની શરૂઆત ક્યારે થાય છે તો આપણે જોઈએ તો રંગસૂત્ર છે એના બંધારણમાં શું હોય તો કે એ એના બંધારણની અંદર ડીએનએ ધરાવે છે બરાબર અને જ્યારે ડીએનએ ની અંદર ફેરફાર થાય ડીએનએ ના બંધારણની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય ત્યારે એને અનુસરીને આપણને કંઈક લાક્ષણિકતાઓ જોવા મળે છે જે સ્વરૂપમાં દેખાય છે બરાબર ફોર એક્ઝામ્પલ કોઈ વ્યક્તિ છે તો એના હાથની અંદર પાંચ આંગળીના બદલે એક એક્સ્ટ્રા આંગળી વધારાની છ આંગળી આવે છે બરાબર એ જ રીતે તમે જુઓ તો ઘણા શરીરની અંદર તમે જુઓ તો રક્તકણો છે એમનો આકાર છે એકદમ ગોળાકાર હોય અથવા તો એવું કહું કે દ્વિ અંતર્ગોળ હોય એના બદલે એ દાંતાના સ્વરૂપે આપણા રક્તકણ જોવા મળે રાઈટ પછી ઘણી વાર આપણે જોઈએ છે કે આપણને બધા જ પ્રકારના કલર છે એને કલર છે અલગ સેપરેટલી આપણે જોઈ શકીએ છીએ રેડ કલર છે ગ્રીન કલર છે યલો કલર છે બ્લુ કલર છે આ બધા કલર આપણને દેખાય છે તો ઘણી વાર તમે જુઓ તો ઘણા બધાને લીલા રંગનું છે એ દેખાતું નથી રંગગંધતા કહીએ છીએ રાઈટ આવા અનેક એક્ઝામ્પલ છે ઘણી વાર તમે જુઓ તો ઘણા લોકોને એવી પ્રોબ્લેમ્સ હોય કે એકવાર હોય છે એ વહેવાનું શરૂ થાય શરીરની અંદરથી કોઈ પણ ઘાની જગ્યાએ તો એ જગ્યાએથી લોહી બંધ નથી બરાબર અને આ પ્રક્રિયા જે છે એ ઘણા બધા પ્રકારની વિકૃતિઓ આપણને દેખાય છે બરાબર અને એ વિકૃતિ છે એની પાછળનું મુખ્ય કારણ શું છે તો કે આપણું જે કાર્યકારી એકમ છે એનો કંટ્રોલ કરનાર ડીએનએ છે એની અંદર જ્યારે કોઈ પણ પ્રકારનો ફેરફાર પ્રેરાય ત્યારે આપણે વિકૃતિ સ્વરૂપે કોઈ પણ વ્યક્તિના સ્વરૂપની અંદર કે પછી દેહધાર્મિક પ્રક્રિયાઓ છે એની અંદર જોઈએ છે અને આમાંની કેટલીક વિકૃતિ છે એ આપણે આ ચેપ્ટરની અંદર જોવાના છીએ જેના વિશે ડિટેલમાં ચર્ચા આગળના ટોપિક્સની અંદર આપણે એક એક વિકૃતિ માટે કરવાના છે બરાબર ઓકે હવે અહીંયા તમે જુઓ તો આ જે પ્રક્રિયા થાય છે રાઈટ જેની અંદર રંગસૂત્રો જે છે એ વ્યતિક્રમની પ્રક્રિયામાંથી પસાર થાય છે બાય ચાન્સ ધારો કે અહીંયા આગળ એવું બને છે થોડું ઝૂમ કરીએ આપણે વ્યતિક્રમની પ્રક્રિયા થઈ છે રાઈટ બાય ચાન્સ એવું બને છે કે અહીંયા આગળ આ જે બ્લુ કલરનો પાર્ટ છે સમજાત રંગસૂત્ર એ અહીંયાથી છૂટો પડી ગયો છે અને અહીંયાથી બ્લેક કલરનો પાર્ટ છે એ છૂટો પડતો નથી તો શું થયું તો કે આ રંગસૂત્ર જે છે એની અંદર બે પાર્ટ છે ડુપ્લિકેટ છે ઓબ્વિયસ છે ને તમને એ પણ યાદ છે કે અહીંયા આગળ રંગસૂત્રો જે છે એમની અંદર જે જનીનો છે એ ચોક્કસ જગ્યાએ સમાન પ્રકારના હોય છે અને એમની વચ્ચે જ મોટા ભાગે વ્યતિકરણની પ્રક્રિયા થાય છે રાઈટ તો એ પ્રક્રિયાની અંદર અહીંયા શું થયું તો કે અહીંયા આગળ તમે જુઓ છો કે જનીનનો ટુકડો છે એ ડબલ થઈ કારણ કે રંગસૂત્ર જે છે એની અંદર ડીએનએ આવેલું છે એ ડીએનએ છે એની અંદર કાર્યકારી એકમ છે જેને આપણે જનીન કહીએ છીએ બરાબર રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કહી શકીએ રંગસૂત્રોનો અથવા તો ડીએનએ તો એને આપણે જનીન કહી શકીએ જો કે એના વિશે ડિટેલ ચર્ચા આપણે ચેપ્ટર નંબર 6 ની અંદર કરીશું પણ હાલ પૂરતું તમે એવું સમજી શકો બરાબર છે તો જ્યારે આ ભાગ છે એ વ્યતિક્રમની પ્રક્રિયા દરમિયાન એક રંગસૂત્રમાં જતો નથી અને બીજા રંગસૂત્રની અંદર ડબલ થાય છે તો એને હું શું કહી શકું તો કે ઇન્સર્શન દ્વિગુણ એક તો હતું જેની સાથે બીજું જોઈન્ટ થયું એટલે દ્વિગુણની પ્રક્રિયા કહી શકીએ રાઈટ બીજી વસ્તુ અહીંયા આગળ શું થયું લોપ થઈ ગયો લોપ એટલે નીકળી જવું રાઈટ ડીલે છે બરાબર તો જે આ કોષ છે બરાબર ધારો કે આ પ્રક્રિયા છે અંડકોષની અંદર થઈ રહી છે અને જેવી અધિકરણની પ્રક્રિયા પૂરી થાય એટલે કેટલા અંડકોષ બને તો કે ચાર અંડકોષ બને છે તો ચાર પૈકીના જે બે અંડકોષ છે એની અંદર તમને વિકૃતિ જોવા મળે છે બરાબર હવે જ્યારે બીજું અર્ધીકરણ પૂરું થાય ત્યારે અહીંયાથી સેન્ટ્રોમિયર છે ત્યાંથી સિસ્ટર ક્રોમેટિડ છે એ છૂટી પડે તો જ્યારે તમે એવું જુઓ છો કે જે કોષની અંદર આ રંગસૂત્ર યુક્ત જનનીક દ્રવ્ય હાજર છે અને આ રંગસૂત્ર યુક્ત જનનીક દ્રવ્ય હાજર છે અને બાય ચાન્સ ધારો કે એ જ અંડકોષ છે એ ઉત્પન્ન થઈને આવે છે એની સાથે શુક્રકોષ છે એ મિક્સ થાય છે યુગ્મરસની પ્રક્રિયા છે એ પૂર્ણ થાય છે તો એના વડે જે બેબી ડેવલપ થાય છે એની અંદર તમને જે રંગસૂત્રના જે જનીન હશે એને લઈને જોવા મળતી ખામી છે એ તમને એની અંદર જોવા ક્લિયર સિમ્પલ મીનિંગ છે ડિલેશન એટલે કે લો કંઈક જનીનનો ટુકડો છે એ કોઈ વ્યક્તિની અંદર નથી બરાબર તો એ જનીન છે એને લઈને જે કંઈ પણ લક્ષણ હશે એ અભિવ્યક્ત થશે ફોર એક્ઝામ્પલ અહીંયા આગળ
આજ જેનીનો ટુકડો છે ત્યાં આગળ વાળના કલર માટે કે સ્કિનના કલર માટે મેલેનિન પિગમેન્ટ કહીએ છીએ આપણે, બરાબર? તે પિગમેન્ટ માટેનો જનીન છે. અને ધારો કે આ પ્રકારનો અંડકોષ જે છે એની સાથે શુક્રકોષ છે એ મિક્સ થાય છે, બરાબર? અને એ પરિસ્થિતિની અંદર તમે જુઓ છો કે આ જે છે એ ભાગ નથી, તો જે બેબી આવે છે એની અંદર આ પ્રકારની પ્રોબ્લેમ હોઈ શકે કે એની અંદર મેલેનિન પિગમેન્ટ છે પ્રોડ્યુસ થતું નથી, રાઈટ? આ ખાલી એક્ઝામ્પલ છે જેનાથી તમને આઈડિયા આવી શકે, બરાબર? તો એ પ્રક્રિયા છે એ તમને અહીંયા આગળ જોવા મળે છે, રાઈટ? બીજી પ્રક્રિયા કીધી ઇન્સર્શન અથવા તો દ્વિગુણન, એક તો અતૃપ સાથે બીજું મિક્સ થઈ ગયું એટલા માટે શું કહી દીધું આપણે, દ્વિગુણનની પ્રક્રિયા, રાઈટ? ઓકે, હવે એના પછી જ્યારે આપણે આગળ વધીએ છીએ ત્યારે આ ધારો કે એક રંગસૂત્ર છે, રંગસૂત્રની અંદર જે આ ભાગ છે એને શું કહીએ આપણે, તો કે એક ભાગ છે એને રંગસૂત્રિકા તરીકે ઓળખવામાં આવે છે, બરાબર? આ જે છે રંગસૂત્રનું સેન્ટ્રોમિયર છે, આ જોડીમાંનો એક રંગસૂત્ર છે એની આ રંગસૂત્રિકા છે, જેને રંગસૂત્રિકા છે એનો છેડાનો ભાગ છે એને આપણે બહાર કાઢીએ, એક જોતા આ છે ને ડીએનએ છે નો કોઈલિંગ છે, એકદમ ગુચળામણી સંરચના સ્વરૂપે રંગસૂત્ર છે આ રીતે બનતા હોય છે, બરાબર? અને એમાંથી તમે એના છેડાનો ભાગ એટલે કે સૌથી એન્ડનો પાર્ટ જુઓ તો એ ડીએનએ ની સંરચના છે, બરાબર? હવે તમે 9મા ચેપ્ટર ની અંદર 11th સ્ટાન્ડર્ડ ની અંદર ડીએનએ ની સંરચના જોઈ લો છો, જો તમને સ્પેસિફિકલી યાદ હશે ને તો એ ડીએનએ ની સંરચના જે છે એના આધારે આ પોઈન્ટ તમને ક્લિયર થઈ જશે. હવે ડીએનએ જે છે એની અંદર નાઇટ્રોજન બેઝ હોય, બરાબર? શું હોય? નાઇટ્રોજન બેઝ. ડીએનએ છે એ બેવડા કુંતલમય સંરચના છે, એટલે કે બે કુંતલ આવેલા હોય એની અંદર, તો આ એક કુંતલ તમને અહીંયા પર દેખાય છે, આ જે છે એ બીજું કુંતલ છે એ છે, બરાબર? બંને કુંતલ ની અંદર નાઇટ્રોજન બેઝ. ડીએનએ ની સંરચનામાં મુખ્ય ત્રણ ભાગો, બરાબર? નાઇટ્રોજન બેઝ, પેન્ટોઝ શર્કરા અને ફોસ્ફોરિક એસિડ અથવા તો ફોસ્ફેટ ગ્રુપ, બરાબર? આ ત્રણ સંરચનાઓ કોઈ પણ ડીએનએ ની સંરચનામાં. હવે એમાં જ્યારે બે શૃંખલા ની અંદર નજીકમાં રહેલા સામસામેના નાઇટ્રોજન બેઝ જે છે એ જોડાણ ધરાવતા હોય, અને એ નાઇટ્રોજન બેઝ છે એની અંદર તમે એડિનિન અને થાઇમિન વચ્ચે જુઓ છો ત્યારે બે બંધ હોય છે, અને ગ્વાનિન અને સાઇટોસિન વચ્ચે જુઓ છો ત્યારે ત્રણ બંધ હોય છે. તો અહીંયા આગળ જે બંધ વડે એડિનિન અને થાઇમિન બંને જોડાય છે તો એને આપણે નામ આપીએ છીએ બેઝ પેર. શું કહીએ છીએ? બેઝ પેર. સિમ્પલ મિનિંગ છે આનું. બેઝ એટલે નાઇટ્રોજન બેઝ અને પેર એટલે જોડી, નાઇટ્રોજન બેઝ ની જોડી, રાઈટ? કારણ કે બંધ વડે જોડાય છે એટલા માટે પેર કહી શકીએ આપણે. તો ઘણી વાર એવું થાય કે આ નાઇટ્રોજન બેઝ જે છે એની આ ક્રમશઃ જોડીઓ છે એ આ રીતે ડીએનએ ની અંદર ગોઠવાય, બરાબર? અને એ પ્રક્રિયા ની અંદર ક્રમ છે એ ઘણી વાર અડલા બદલી થઈ જતો હોય, અથવા તો ચોક્કસ પોઈન્ટ પર ધારો કે અહીંયા એ અને ટી છે તો એ બંને છે અહીંયાથી લુપ્ત થઈ જાય અથવા તો લોપ થઈ જાય છે, રાઈટ? લોપ થઈ જાય છે. તો એ પ્રક્રિયાની અંદર શું થયું? તો કે ડીએનએ ની આખી સંરચના હતી એમાંનો એક પોઈન્ટ છે જે તમને અહીંયા આગળ દેખાડવામાં આવેલો છે ત્યાં જ ખાલી ફેરફાર થાય છે. તો જ્યારે આવા પ્રકારે કોઈ પણ એક જગ્યા ઉપર પોઈન્ટ આપવામાં આવેલો છે અને એ પોઈન્ટ ઉપર તમને ફેરફાર જોવા મળે ત્યારે એ ડીએનએ ની અંદર થતી મ્યુટેશન છે અને પોઈન્ટ મ્યુટેશન તરીકે ઓળખવામાં આવે છે. તો હું એવું કહી શકું કે ડીએનએ ના ચોક્કસ ક્રમમાં થતા ફેરફારને પોઈન્ટ મ્યુટેશન કહી શકાય. ક્રમમાં થતો ફેરફાર અથવા તો ત્યાંથી નીકળી જવું, ત્યાંથી લોપ થઈ જવું, કોઈ પણ વસ્તુ છે એ અથવા તો અંદર વધારાનો નાઇટ્રોજન બેઝ છે એડ થઈ જવું, આ કોઈ પણ પ્રક્રિયા છે એને પોઈન્ટ મ્યુટેશન કહી શકાય. સીધી રીતે કહું તો અહીંયા આગળ એક પણ જગ્યાએ કોઈ ક્રમની અંદર ફેરફાર કે વધારાનું એડ થવું ડીએનએ ના બેઝ પર તમને આ વસ્તુ જોવા મળે ત્યારે એને આપણે પોઈન્ટ મ્યુટેશન કહીશું, રાઈટ? તો આ જે છે એ વિકૃતિને લઈને ટોપિક છે તમારો ક્લિયર થાય છે, બરાબર? છતાં પણ આને લઈને કોઈ ડાઉટ હોય તો તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો, ટ્રાય કરીશ કે તમારા કમેન્ટ્સના આન્સર